અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઇનોવેટર્સ અને ન્યૂ સ્ટાર્ટઅપનો સન્માન સમારોહ યોજાઈ ગયો। ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલા સન્માન સમારોહમાં વિક્રમ સારાભાઈ નેશનલ ઇનોવેશન સેન્ટરના ઇનોવેટર્સ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ પણ કર્યો હતો। ઇનોવેટિવ આઈડિયાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 5,000 કરોડની જોગવાઈ પણ કરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે ઇનોવેટર્સ માટે ગુજરાત એ દેશમાં સૌ પ્રથમ પહેલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે। આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હિમાંશુ પંડ્યાએ સરકારશ્રી તરફથી મળી રહેલા ઇનોવેટીવ સહાય તેમજ વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્રના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હોવાનું જણાવી ઇનોવેટ અભિનંદન પાઠવ્યા હતા। આજે નોકરી સરકાર આપે, ધંધા રોજગાર આપી શકે એના કરતા તમે જ કંઈક એવું બનાવી રહ્યા છો કે જે તમને પોતાને તો પગભર કરે છે, સાથે સાથે તમે બીજાને પણ નોકરી આપી શકો એવો આખો આ કોન્સેપ્ટ તૈયાર થઈ રહ્યો છે। અને નાની ઉંમરથી માંડીને મોટા સુધી, એટલે કે જે ભણી રહ્યા પછી પણ એને કંઈક ઇનોવેટિવ વિચાર આવે તો એ પણ કરી શકે, એટલે 35 વર્ષ સુધીની આપણી આ પોલિસી છે ને એનો લાભ તમને મળે। સ્ટાર્ટઅપ કહીએ, ડિજિટલ કહીએ, મેક ઇન ઇન્ડિયા કહીએ, એ બધું જ આપણે આત્મનિર્ભર ભારત તરફના પ્રયાણ માટે બધું જ આપણને ઉપયોગી થઈ રહ્યું છે ને થવાનું પણ છે। આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું હતું સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, ઇનોવેશન, આઈડિયાઝ, એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આપણું આઈ હબ એ સુંદર રીતે કામ કરે છે અને એમને સહયોગ પણ 2,50,000 રૂપિયા જેટલી રકમ એ મળી રહી છે। અને મને આનંદ છે કે આજે જે સ્ટાર્ટઅપર્સ છે એ સ્કૂલમાં ભણતા બાળકો, કોલેજમાં ભણતા યુવાનો, ઇજનેરી અને સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ 35 વર્ષ સુધી એના આઈડિયાઝ, એના ઇનોવેશન્સ એ રજૂ કરે અને રાજ્ય સરકાર સહાય કરે અને પછી એને માઇન્ડ ટુ માર્કેટ સુધી લઈ જવા માટેના પણ મદદ એ રાજ્યની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે મને ખુશી છે કે આવનારા 5 વર્ષમાં ખૂબ બધા યુવાધન પાસે આઈડિયાઝ છે।